સુરતમાં ફરી નશીલા પદાર્થનો થયો છે પર્દાફાશ. શહેરના પાંડેસરા વિસ્તારમાંથી નશા માટે ઉપયોગમાં લેવાતા ગોગો, કોબ્રા અને રોલર બિયર પેપર વેચનારા બે આરોપી ઝડપાયા છે. નશાકરો એક કોબ્રા અને ગોગો પેપરના 20 રૂપિયા અને એક રોલર બિયરના 10 રૂપિયામાં વેચાણ કરતા હતા. પોલીસે 9 બોક્સ કોબ્રા પેપર્સના રોલર બિયરના 1 બોક્સ મળી કુલ 8,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પંજાબના લુધિયાણાથી આ પેપર મંગાવતા હતા. કોઈને શંકા ન જાય તે માટે પેપરમાં સ્ટીક બનાવી તેમાં ગાંજો નાખી નશાખોરો સિગરેટની જેમ નશો કરતા હતા. શિવસાઈ પાન સેન્ટર પાસેથી 2 ઈસમો લલન યાદવ અને ગોવર્ધન નાયક નામના પકડી પાડેલા અને તેમની પાસેથી પ્રી રોલ્ડ કોન કે જે નશીલા પદાર્થ તેની અંદર ભરી અને સિગરેટ તરીકે યુવાનો યુઝ કરતા હોય છે અને એ રીતે નશો કરતા હોય છે. આવી જે સ્ટીક જે છે કોણ પાંડેસરા પોલીસ સ્ટેશને ગઈકાલે 900 થી પણ વધારે મોટી સંખ્યામાં મુદ્દામાલ રિકવર કરેલો છે